રાજસ્થાનમાં ફરી એકવાર ગુર્જર અનામત આંદોલનનો પ્રારંભ થયો છે. ફરી ગુર્જરો રેલવેના પાટા પર આવી ગયા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી નહીં ઉઠીએ. ત્યારે મુખ્ય કઈ માંગણીઓ સાથે આ ગુર્જરો ફરી એકવાર રાજસ્થાનમાં આ આંદોલન કરી રહ્યા છે તે એક વિષય છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એક પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે પત્રકારોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુર્જર આંદોલન વિશે પૂછ્યું તો તેમણે માઇક નાયબ મુખ્યમંત્રી તરફ કરી દીધું. બંને નેતાઓ ગુર્જર આંદોલન પર જવાબ આપવાથી બચતા જોવા મળ્યા. રાજસ્થાનમાં ગુર્જરોએ રાજસ્થાન સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે કે અમારી ગુર્જર અનામતની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજસ્થાનમાં હાઈવે અને રેલ વ્યવહાર જામ કરી દેવામાં આવશે. તો આ મુદ્દે જ્યારે રાજસ્થાન કોંગ્રેસ કાર્યાલયમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે આખરે ગુર્જર આંદોલન પર સરકારની શું રણનીતિ છે, તો ગેહલોતે પોતાની પાસે બેસેલા સચિન પાયલોટ તરફ ઇશારો કરતા માઇક પાયલોટ તરફ ધકેલી દીધું, જેના કારણે ત્યાં રહેલા તમામ લોકોમાં થોડા સમય માટે હાસ્યનું મોજું ફરી વળ્યું. તો સામે ઉપમુખ્યમંત્રી રાજેશ પાયલોટે પણ પોતાના અંદાજમાં ગેહલોતને એવું કહ્યું કે હું શું કામ જવાબ આપું, તમે કેમ નહીં આપો. પાયલોટે પત્રકારને પણ પૂછ્યું કે તમે પ્રશ્ન કોને પૂછ્યો છે, સરકારને કે પછી કોંગ્રેસ પાર્ટીને. પરંતુ મામલો બગડતા જોઈ મુખ્યમંત્રી ગેહલોતે ફરી પાયલોટને કહ્યું કે તમે બોલો, તમે સરકારના ભાગ છો. ત્યારબાદ પાયલોટે જવાબ આપ્યો હતો. પાયલોટે જવાબ તો આપ્યા પરંતુ અશોક ગેહલોતે અચાનક ફેંકેલી ગુગલીથી તેઓ સંપૂર્ણ રીતે હલી ગયા હતા. વિચારી વિચારીને પોતાની પ્રતિક્રિયા આપતા પાયલોટે કહ્યું કે ગુર્જરોને 5% અનામત આપવા અમે સંપૂર્ણ કટિબદ્ધ છીએ, સમર્પિત છીએ. જે પણ કાયદાકીય અડચણ આવી રહી છે તેને ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવશે. તો મોદી સરકાર પણ ગુર્જરોના અનામત માટે પહેલ કરે, જેમ કે 10% આર્થિક અનામત આપવાની જાહેરાત કરાઈ છે. 10% જો આર્થિક પિછડા કા આરક્ષણ પારિત હુઆ હૈ સંવિધાન મેં પરિવર્તન કરકર કેન્દ્ર મેં કિયા તો કેન્દ્ર સરકાર હી ઇસ કામ કો કર સકતી હૈ. તો મેં તો કેન્દ્ર સરકાર સે ભી આગ્રહ કરૂંગા कि जिस प्रस्ताव को हर पार्टी हर मेंबर 200 विधानसभा का पारित कर चुका है, कई बार स्वीकृति हमारी सरकार ने दी है, पहली सरकार ने भी दी है, तो इसको भी केंद्र सरकार को गंभीरता से इसका अध्ययन करना चाहिए और इस 5% के जो आरक्षण को भी जो कानूनी अड़चनें आई हैं उसका निराकरण करने के लिए केंद्र सरकार को काम करना चाहिए. हमारी सरकार और पार्टी प्रतिबद्ध है और न्याय दिलाकर मानेगी. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે થયેલા આ ઘટનાક્રમને કારણે રાજસ્થાનના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. લોકમુખે એવું ચર્ચાવા લાગ્યું છે કે શું અશોક ગેહલોત સચિન પાયલોટનો માત્ર ગુર્જર નેતા બનાવી દીધા છે. જ્યારે મુખ્યમંત્રી પદની ભારે રસાકસી ચાલી રહી હતી ત્યારે ગેહલોત જૂથ તરફથી એમ કહેવામાં આવી રહ્યું હતું કે સચિન પાયલોટ ગુર્જર છે અને માત્ર ગુર્જર જ તેમનું સમર્થન કરી રહ્યા છે. બીજી તરફ સચિન પાયલોટ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ સતત એ પ્રયાસોમાં લાગેલા હોય છે કે તેમની ઓળખ માત્ર રાજસ્થાનના એક ગુર્જર નેતા તરીકેની ન હોય, પરંતુ તેમના પ્રયાસો પર સતત પાણી ફરી રહ્યું છે અને આજે ફરી એકવાર તે સાબિત થઈ ગયું. સર આંદોલન કર રહે હૈ સર ગુર્જર કલ સે 8 તારીખ સે કેચ કરના કેચ સરકાર આ જાન સે આગે વાળે તો કોઈ બોલ દો સર તો સરકાર બોલ ના 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 સરકાર તો દો નહીં સરકાર કે કરે. આ તરફ રાજ્યમાં ગુર્જર આંદોલન સતત હિંસક બની રહ્યું છે અને ગુર્જર આંદોલનકારીઓ આ વખતે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ધોલપુરમાં મહાપંચાયત પછી ગુર્જરોએ નેશનલ હાઈવેને જામ કરી દીધો હતો. પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હિંસા પર ઉતરી ગયા અને પથ્થરમારો પણ શરૂ કર્યો. ગુર્જરોએ પોલીસની ગાડીઓમાં આગ ચાંપી દીધી અને હવામાં પણ ગોળીબાર કર્યો. ભીડને હટાવવા માટે પોલીસને પણ હવામાં ફાયરિંગ કરવું પડ્યું. આ દરમિયાન 6 પોલીસ કર્મીઓ પણ ગવાયા. ગુર્જર આંદોલનકારીઓએ નેશનલ હાઈવે 148D બુંદી ભીલવાડા ગુલાબપુરને જામ કરી દીધા હતા. તો સોમવારે પ્રદર્શનકારીઓ સિકંદરામાં હાઈવે પર જામ લગાવી શકે છે. તો સવાઈ માધોપુરના મલારના ડુંગરમાં આંદોલન કરતા રેલવેના પાટા પર બેસી ગયા છે.
શનિવારે સરકાર તરફથી પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને કોઓપરેટિવ રજિસ્ટ્રાર નીરજ પવન પણ ગુર્જરોને મનાવવા માટે મલારના ટ્રેક પર પહોંચ્યા, પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. ગુર્જર સમાજની શું છે માંગ? ગુર્જર સમાજની માંગ છે કે સરકાર તમામ પ્રક્રિયા પૂરી કરીને 5% અનામત બેકલોગની સાથે આપે. આ પહેલા 24 સપ્ટેમ્બર 2015 ના રોજ વિધાનસભામાં એસબીસી ખરડો પસાર થયો હતો. રાજ્ય સરકારે 16 ઓક્ટોબર 2016 ને નોટિફિકેશન આપતા તેને લાગુ કર્યું, જે 14 મહિના ચાલ્યું અને ડિસેમ્બર 2016 ના હાઈકોર્ટે પૂર્ણ કરાવ્યું. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં જ્યારે ભાજપની વસુંધરા સરકાર હતી ત્યારે ગુર્જરો ઉગ્ર બન્યા, પરંતુ સરકારે અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુર્જરો શાંત થયા હતા. પરંતુ સરકારની આ જાહેરાત કોર્ટમાં ટકી શકી ન હતી. હવે ફરી એકવાર ગુર્જરો રાજ્યની કોંગ્રેસ સરકારને ઘેરવાના પ્રયાસોમાં લાગી છે અને આંદોલન ધીરે ધીરે હિંસક અને ઉગ્ર બની રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આંદોલન પર શું સમાધાન નીકળે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ.